અંબાજી ધામ બનાસકાંઠા જિલ્લાના ધાનતા તાલુકામાં આવેલું છે. અરવલ્લીની સુંદર ગિરિમાળાઓની વચ્ચે અહીં આ જગતજનનીમાં અંબાનું ધામ આવેલું છે. 103 ફૂટની ઊંચાઈ ધરાવતું અંબાજી મંદિર કુલ 358 સુવર્ણ કચ્છથી શોભે છે. માં અંબાના ધામમાં શ્રદ્ધાળુઓને મૂર્તિ સ્વરૂપે નહીં પરંતુ યંત્ર સ્વરૂપમાં માતાજીના દર્શન થાય છે. કારણ કે અંબાજીમાં વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રને એવી રીતે શણગારે છે કે ભક્તને માતાજીની મૂર્તિ હોય એ સ્વરૂપે દર્શન થાય છે. પૌરાણિક માન્યતા મુજબ આ યંત્ર શુદ્ધ સોનામાંથી બનેલું છે. માતાજીના કોખમાં આ વિષાયંત્રની આજુબાજુ વસ્ત્રો અને આભૂષણો ગોઠવવામાં આવે છે, જેથી માનું મુખ એવું લાગે છે કે જેથી તે વાઘ પર સવાર થઈને આવી રહ્યા હોય. દંતકથા મુજબ એવું કહેવામાં આવે છે કે માતાજીએ મહિષાસુરનો વધ કર્યો એટલે મહિષાસુર મર્દિની કહેવાયા. આ ઉપરાંત અહીંના દાંતા તાલુકાના મહારાજા જ્યારે માં અંબાને અહીં લાવ્યા તેથી તેઓ અહીં અંબાજી તરીકે બિરાજ્યા એવી પણ માન્યતા છે. પુરાણોમાં અનેક કથાઓ આ ધામથી જોડાયેલી છે. અંબાજીમાં ભરત મેળાની વાત કરીએ તો ભાદરવી પૂનમના દિવસે અહીં મેળો જોવા મળેલો છે. આ આખા વિશ્વનો સૌથી મોટો પદયાત્રી મેળો છે. ભક્તો મનોકામના માટે માં અંબાને ધજા ચડાવે છે, કારણ કે ધ્વજા એ અંબે માતાનું પ્રતીક ગણાય છે. દેશભરમાંથી ભક્તો આ સ્થાને દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો માટે ઘણી સુવિધાઓ કરવામાં આવે છે, જેમ કે તબીબી સારવાર, વિશ્રામગૃહ, જમવાની સુવિધા, શુદ્ધ પાણીની સુવિધા એવી ઘણી સુવિધાઓ અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, તેમજ સ્થાનિક પ્રશાસન પણ કરે છે. અહીં પવિત્ર માન સરોવર પણ આવેલું છે. આ સરોવર સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પણ સંબંધ છે. કહેવાય છે કે નંદ અને જશોદાએ માતાજીના સ્થાને 7 દિવસ રહી અહીં જુવારા વાવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની જળક્રિયા એટલે કે બાબરી અહીંયા ચંપન કરવામાં આવી હતી. આજે પણ જે કોઈ માતા પિતા પોતાના બાળકની અહીં જળક્રિયા કરે તો તેમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જળવિધિ સંપન્ન થયા બાદ ભક્તો અહીં કાળભૈરવ અને બટુક ભૈરવના દર્શન કરે છે અને ત્યાં બાળકના જળક્રિયાને કિસ પણ અર્પણ કરે છે અને ત્યારબાદ જ જળક્રિયા સંપન્ન થવાનું મનાય છે. અંબાજીમાં માંગલ્યવાન પણ આવેલું છે. અહીં રાશિ ગ્રહ અને નક્ષત્ર પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આમ આ માંગલ્યવનનો અદ્ભુત નજારો જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં ગબ્બર પર્વતની જો વાત કરીએ તો એ પાવનકારી સ્થાનક છે, જ્યાં માતા અંબાએ પૃથ્વી પર સૌથી પહેલું અવતરણ કર્યું હતું. એ સ્થાનક એટલે કે ગબ્બર સ્થાનક. અહીં જ્યોત સ્વરૂપે માં અંબા પ્રગટ્યા હતા. ગબ્બર પર્વત પર ચડવા માટે અહીં પગથિયા તેમજ રોપવેથી જઈ શકાય છે. અંબાજીના નીચ મંદિર તેમજ ગબ્બર પર મંદિરમાં એકસાથે આરતી કરવામાં આવે છે. આમ માતા અંબાની લીલા અપરંપાર છે. અહીં ભાદરવી પૂનમ હોય કે નવરાત્રિના દિવસો અહીં ભક્તોની કાયમ માટે ભીડ હોય છે, તેથી માં અંબાની મહિમા અપરંપાર છે.